હરિયો બાળકો, ધોરણ છે આપણો જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી. તો ગુજરાતી વિષયમાં આપણે ઘરનો ઘ ત્રણ વખત લખ્યું છે, બે વખત નોટમાં, એક વખત સ્વાધ્યાય પોથીમાં. એના પછી છત્રીનો છ પણ આપણે લખ્યો છે, બે વખત નોટમાં અને એક વખત સ્વાધ્યાય પોથીમાં. આજે આપણે એક વખત નોટમાં લખી લઈએ એટલે થઈ જશે ત્રણ વખતનો આપણો છત્રીનો છ. તો ચાલો છત્રીનો છ કઈ રીતે લખીશું આપણે. તો પહેલા દડાનો દ કરો, અહીંયાથી ઉપર લઈ જઈને એને વાળી દો, તો એ શું થઈ જાય છે, છત્રીનો છ. ફરીથી તમે જુઓ, દડાનો દ ઉપર લઈ જઈને એને વાળી દો, તો એ થઈ જાય છે છકડાનો છ. છકડો એક બેસવાનો રિક્ષા જેવું સાધન. ચાલો દડાનો દ અહીંથી ઉપર લઈ જઈને નાનું મૂળ બિંદુ આપણે કરીએ, તો એ થઈ જાય છે છરીનો છ, છત્રીનો છ, છમીનો છ. તો આજે આપણે મૂળાક્ષર લખવાનો છે, છ મૂળાક્ષર. શું છે? છ. તો ચાલો આપણે ધોરણ લખીશું કે ધોરણ છે આપણું જુનિયર કેજી. ધોરણ છે જુનિયર કેજી અને વિષય છે આપણું ગુજરાતી. ગુજરાતી વિષયમાં બોલો અને લખો. તો બોલો અને છ મૂળાક્ષર લખો આજે આપણે નોટમાં લખવાનો છે. તો ચોરસ ખાનાવાળી આપણે નોટ બનાવીએ. તો સૌ પ્રથમ આપણે લખીશું કે બોલો અને છ મૂળાક્ષર લખો. રોજે રોજ આપણે તારીખ પણ લખવાની, જે દિવસે આપણે જે લેખન કાર્ય કર્યું હોય એ તારીખ પણ આપણે લખવાની. તો ચાલો ચોરસ ખાનાવાળી નોટ બનાવીએ. તો આ છે આપણે ચોરસ ખાનાવાળી નોટ અને એમાં આપણે લખવાનો છે છ મૂળાક્ષર બોલીને. તો છ મૂળાક્ષર, છકડાનો છ, છત્રીનો છ, છરીનો છ, છબીનો છ. ચાલો નોટના એક પાનામાં આગળ અને પાછળ
નાના પેન્સિલ થી લખવાનો છે છત્રીનો છ છગડાનો છ છરીનો છ આ બધું જ આપણે બોલીને લખવાનું છે ચાલો છ છત્રીનો છ છ છત્રીનો છ છ છરીનો છ છ છરીનો છ છ છમીનો છ છ છમીનો છ છબી એટલે શું આપણા ઘરમાં માતાજીના ફોટા હોય આપણા કોઈ ઘરના સભ્યના ફોટા હોય એને છબી કહેવાય છરી રમકડાનો રમ છરી જે ચપ્પુ છે એને કોઈ છરી કહે છે છકડાનો છ અને છત્રીનો છ તો આ રીતે આપણે બોલીને લખવાનું છે છ છકડાનો છ છ છકડાનો છ તો આ રીતે આજે આપણા ત્રણ વખતના આ મૂળાક્ષર પૂરો થયો છે છત્રીનો છ છકડાનો છ છરીનો છ બે વખત નોટમાં અને એક વખત સ્વાધ્યાય પોથીમાં ચાલો હવે આપણે નવ નવ શીખતા જઈએ અને આગળ ભૂલી ના જઈએ માટે આપણે શું કરવાનું છે ચારેના મૂળાક્ષરને આંગળી રાખીને એનું વાંચન કરવાનું છે લખવાનું છે અને બોલવાનું છે ચાલો કયો મૂળાક્ષર છે આપણો પહેલો ગણપતિનો ગ ચાલો ગણપતિનો ગ મૌખિક પરીક્ષામાં પણ દરેક મૂળાક્ષર પૂછવામાં આવે છે વિદ્યાર્થી લખી શકે છે પણ એની ઓળખ નથી હોતી વાલીશ્રીએ પણ આ કામ કરવાનું છે કે જ્યારે વિદ્યાર્થી લેખન કાર્ય કરીને એને આડાઅવળા મૂળાક્ષર પૂછવાના છે આપણે જોવાનું કે વિદ્યાર્થીને મારા બાળકને ક્યાં કચાશ છે માટે હું જે રોજ મેમે કહું છે એક એક ખાનામાં ગથી ધ મૂળાક્ષર રોજે રોજ લખો નવા મૂળાક્ષર ઉમેરતા જાઓ ચાલો એની સાથે સાથે આપણે શબ્દ પણ પાંચ શબ્દ રોજે રોજ લખવાના છે પાંચ શબ્દ
વાલી શ્રીએ પેનથી લખીને આપવાના અને બાજુમાં વિદ્યાર્થી પેન્સિલથી લખી અથવા તો મોઢે લખાવો જે મૂળાક્ષર ચાલી ગયા છે એ જ મૂળાક્ષરમાંથી શબ્દ બનાવો અને વાલી શ્રી બોલે વિદ્યાર્થી લખી કઈ રીતે ग तो दरेक मूळाक्षर ने आपणे त्रण त्रण अक्षर शीख्या छीए एनी ओळख एने हशे अने ए जाते शब्द लखता शीखे वालीसी बोले विद्यार्थी लखे ए आपणे करवानुं छे र स જેમ હું બોલું છું એમ વાલીશ્રીએ પણ બોલવાનું છે અને વિદ્યાર્થી પાસે જાતે લખાવવાનું છે ચાલો જ મ ચ ર ઘ ર જે રોજ લખવાના છે પછી વિદ્યાર્થી શું કરે પગનો પ ગણપતિનો ગ ના પ ગ ર સ જ મ ચ ર ગ ર આ રીતે શબ્દ બોલીને લખવાના છે ચાલો છ મૂળાક્ષર આજે આપણે નોટમાં લખવાનો છે ત્રણ વખતનો પૂરો થશે અને આજે આપણે લેવાનું છે શ્રુતલેખ શ્રુતલેખન આ જ્યારે પરીક્ષામાં લખવાનું આવે છે પ્રથમ પરીક્ષામાં પણ મેં ઘણી વખત કહ્યું હતું કે શ્રુત લેખન લખો વાલીશ્રી બોલે અને વિદ્યાર્થી લખે કૌંસમાં એ પણ કહ્યું હતું કે ગણપતિના ગથી દડાના દ સુધીના જે મૂળાક્ષર ચાલ્યા છે એમાંથી જ લખાવવું ચાલેલા મૂળાક્ષરમાંથી જ લખાવવું છતાં પણ વિદ્યાર્થીઓ લખ્યા છે કે વાલીશ્રીએ જોયું નથી વિદ્યાર્થીના માર્ક્સ કપાઈ ગયા છે એક રીતે જોવા જઈએ તો કમળનો ક ડમરૂનો ડ ફટાકડાનો ફ હરણનો હ ઢગલાનો ડ ઠળિયાનો ઠ જે નથી મૂળાક્ષર આપણે શીખવાડ્યા એ મૂળાક્ષરને શ્રુત લેખનમાં લખાવવામાં કે લખવામાં આવ્યા છે અને એના કારણે માર્ક્સ કપાઈ ગયા છે એક મૂળાક્ષરનો બે માર્ક 20 માર્ક્સના શ્રુત લેખન હોય છે અને છતાં પણ સૂચનાની બહાર જઈને જ્યારે લખવામાં આવે તો આપણા માર્ક્સ કપાઈ જાય દરેકને ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે વાલીશ્રીને પણ કહું છું કે જે મૂળાક્ષર નથી શીખવાડ્યા એ મૂળાક્ષરનો ઉપયોગ શ્રુત લેખનમાં કરવામાં આવ્યો છે અને એ વિદ્યાર્થીના માર્ક્સ કપાઈ ગયા છે ચોખવટ કરી છે કે ચાલેલા મૂળાક્ષર ગથી દમાથી જ લખાવો છતાં પણ એ સિવાયના મૂળાક્ષર વાલીશ્રીએ લખાવ્યા છે જો
વાલી શ્રી નથી લખાવ્યું, વિદ્યાર્થી લખ્યા છે, એકદમ સરસ, હોશિયાર વિદ્યાર્થી કહેવાય, એ આગળ આગળ શીખે છે એ પણ એકદમ સારું, પણ સૂચના પ્રમાણે જ પેપરમાં લખાય એને પરીક્ષા કહેવાય. તો શ્રુત લેખનમાં આ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે મેમ જે વસ્તુ કહે છે એ પ્રમાણે જ શ્રુત લેખનમાં લખાય. શાળા ચાલુ હોય ત્યારે મેમ વર્ગમાં ફરતા ફરતા બોલે કે મરચાનો મ, દ્રાક્ષનો દ, ટપાલીનો ટ, તો મેમ જે મૂળાક્ષર બોલે એને વિદ્યાર્થી લાઈનમાં લખે છે. હવે જ્યારે મૂળાક્ષર લખવાના હોય એમાં પણ ઘણી બધી ભૂલો થતી હોય છે. પહેલી ભૂલ છે કે મોટા અક્ષરે વિદ્યાર્થી મૂળાક્ષર લખે. બીજી ભૂલ, નાના અક્ષરે લખે મેમ જોઈ શકે નહીં. ત્રીજી ભૂલ, પેન્સિલ ઘટી વાપરવાની આગ્રહ રાખો, ઝાંખી પેન્સિલ મેમ જોઈ શકે નહીં, ત્યાં પણ આપણા માર્ક્સ કપાય છે. પછીની ભૂલ કે એક વખત વિદ્યાર્થી લખી બરાબર નથી લખાયું, પાછું એને ભૂસી નાખે, ભૂસવાનું એવું કામ કરે ચોખ્ખું ભૂસીને લખવાનું રાખો, જે કંઈ ભૂલ થઈ છે ત્યાં બરાબર ભૂસો અને પછી લખો. પણ વિદ્યાર્થી શું કરે, ગમે તેમ ભૂસીને ફરીથી લખી નાખે, એટલે બે ગેખાય મોટ જે મૂળાક્ષર હોય કે અંક હોય એ બે દેખાય, ત્યાં આપણા માર્ક્સ કપાય છે. બીજું, મેં કહું છે કે જ્યારે લીટી વાળો મૂળાક્ષર આવે ત્યારે સહેજ વળાંક આપો. પણ વિદ્યાર્થી શું કરે, સીધી લીટી એક એક આમ કરે, અને મેં કહું છે ને લીટી કરવાનું, તો સહેજ નહીં પણ વધારે આવી લીટી કરી નાખે, ત્યાં પણ આપણા માર્ક્સ કપાઈ જાય. તમારા દરેક મૂળાક્ષર એને તમે જુઓ કે મરોડદાર, એટલે કે અક્ષર આપણા સરસ હોવા જોઈએ પહેલાથી જ. તમને જો હાલમાં જુનિયર કેજીમાં કેવું પડશે મોટા અક્ષરે લખવાની, નાના અક્ષરે, ગમે તેમ, તો એ જ વસ્તુ કાયમી ચાલશે, કારણ કે એ રીતે લખતા આવે છે. તો આપણે પહેલાથી જ સારા નાના અને સરસ અક્ષર લખવાની ટેવ પાડીએ. ચાલો શ્રુત લેખનમાં, શ્રુત લેખન મેં બોલે છે મરચાનો મ, ટપાલીનો ટ, સગડીનો સ, ચટણીનો ચ, રમકડાનો ર, ગણપતિનો ગ, નકારાનો ન, જલેબીનો જ, થેલીનો થ, પતંગનો પ. તો તમે જોઈ શકો છો કે મેમે રાઉન્ડમાં મેં જે રીતે બોલ્યા છે એ રીતે મૂળાક્ષર લખ્યા છે. પણ વિદ્યાર્થી શું કરે છે, ગમે તેમ આડાવડા લખાઈ જાય, વાંધોને એના પણ માર્ક્સ મળતા હોય છે, પણ અક્ષર સારા હોવા જોઈએ, નાના નહીં, મોટા નહીં,
ગમે તેવા ગંદા અક્ષર પણ લખવાનું નહીં. તો ચાલો આજે આપણે ગુજરાતી વિષયમાં શીખ્યા છીએ છ મૂળાક્ષર. નોટમાં આપણે 36 ક મૂળાક્ષર છે, 36 એને સરસ અક્ષરે લખવાનું છે, સાથે ગથી દ શબ્દ અને શ્રુત લેખન. મેં કહું કે જે મૂળાક્ષર ચાલેલા છે એને જ આપણે લખવાના છે. સરળ અક્ષરે લખવાના. હજી પણ વાર્ષિક પરીક્ષામાં ગ મૂળાક્ષર લખવાનો આવે. ગ મ જ ન લીટીવાળા મૂળાક્ષર, તો ત્યાં આપણે સહેજ વળાંક આપવાનો તમે જોઈ શકો છો, પણ સીધી લીટી કરવાની નહીં. ઘણા વિદ્યાર્થીએ ગ લખ્યો છે આમ, મ આમ, ન આમ, તો આ કેવું લાગે છે તમે જુઓ. અને એટલે જ મેં કહે છે કે જ્યારે વાર્ષિક પરીક્ષામાં દરેક મૂળાક્ષરને લખવાના આવે ત્યારે સહેજ લીટી કરીને સહેજ વળાંક આપીને આપણે લખવાના છે. તો ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું. 36 ત્રણ વખત પૂરો થયો છે અને એના પછી આપણે નવો મૂળાક્ષર શીખીશું. ધજાનો ધ, ધરતીનો ધ, ધનુષનો ધ. ચાલો છ મૂળાક્ષર આપણે નોટમાં લખવાનો છે, એક એક ખાનું છોડીને વ્યવસ્થિત રીતે લખવાનો છે. નાના અક્ષરને, મોટાને, ગંદા અક્ષરે ના લખો. તો ચાલો સાથે મૌખિક પણ હવે જોઈ લઈએ. તો મૌખિકમાં છે એક વર્ષ એના મહિના 12 ગુજરાતી મહિનાના નામ. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. 12 મહિના છે. તમારી આંગળીમાં જોજો 1, 2 અને 3 ખાના છે. તો 12 મહિના, એક વર્ષના મહિના કેટલા છે? 12. 12 મહિનામાં એક વર્ષની ઋતુઓ 3, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો એક એક ઋતુમાં 4-4 મહિના વહેંચાઈ જાય છે. શું થાય છે? 4-4 મહિના વહેંચાઈ જાય. કાર્તક, માક્ષર, પોષ, મહા એ શિયાળો, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ એ ઉનાળો, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એ 4 મહિના, ચોમાસું, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ રીતે આપણને મૌખિક બોલતા પણ આવડવું જોઈએ. ચાલો પ્રશ્ન તમને પૂછીએ કે એક વર્ષની ઋતુઓ કેટલી? 3, શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળામાં શું લાગે? ઠંડી. ઉનાળામાં વરસાદ આવે, સોરી, ઉનાળામાં ગરમી લાગે, ચોમાસામાં વરસાદ આવે. ચાલો 3 ઋતુ થઈ ગઈ. એક વર્ષના મહિના કેટલા? 12. કયા કયા મહિનાના નામ બોલો ગુજરાતી મહિનાના? કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો છે.
एक वर्षना चार महीना सॉरी एक वर्षना बार महीना चार चार महीना बेचाई जाए त्रण ऋतुओ शियाळो उनाळो चोमासु तो आपण आपणने मोढे आवडवू जोईए मौखिक परीक्षा तमे ज्यारे मोटा धोरणमां जशो ત્યારે તમને કામમાં લાગશે તો ચાલો ગુજરાતી વિષયમાં શ્રુત લેખન ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો ચોરસ ખાના અથવા તો ગોળ ખાના આવી રીતે દોરાવાના વાલીશ્રી જોડે પેનથી અને વાલીશ્રી ઘરના જે કોઈ તમને ભણાવતા હોય એને કહેવાનું કે ગમે તે મૂળાક્ષર બોલો પણ ચાલેલા જ મૂળાક્ષર ઘ થી છ હવે આપણે શું આવશે ગણપતિના ગથી છત્રીનો છ એમાંથી કોઈ પણ મૂળાક્ષર વાલી શ્રી બોલે અને વિદ્યાર્થી લખી તો ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું હરિઓમ